ओम विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नमोदम् श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमहितं श्रीदक्षिणामूर्तये ॐ सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः ॐ शान्तिश्शान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सो 151वां श्लोक में कहते हैं 153वां श्लोक में पञ्चानामपि कोशानां अपवादे विभात्ययं शुद्धः नित्यानन्दैकरसः प्रत्यक् रूपः परस्वयं ज्योतिः। એટલે છેલ્લો પ્રશ્ન જે હતો શિષ્યનો આત્માનાત્મ વિવેક કેવી રીતે કરવો જોઈએ, અર્થાત અત્યારે મનુષ્યનું જીવન કૃત્રિમ, મનુષ્યની પોતાની ઓળખ કૃત્રિમ છે, કૃત્રિમ ઓળખથી આખું જીવન જીવે છે, એના કારણે શાંતિ નથી। આ વસ્તુ આપણે સમજવાની છે, બધાને એક એવો અહમની તલાશ છે, તલાશ થવું એટલે એક અહમ એવી એવા અહમની શોધ છે કે જે જે બધી રીતે પૂર્ણ હોય, પૂર્ણ હોય, કમ્ફર્ટેબલ, અને એ અહમની શોધમાં જીવન જાય છે આખું, અને એ અહમ અભાવ અહમને પ્રાપ્ત કરવો શક્ય નથી। બાહ્ય જગતના વિષયોને, બાહ્ય જગતની ઉપાધિઓને પ્રાપ્ત કરીને, એ શિક્ષણ હોય કે ગમે તે હોય, કશાથી આ અહમની પ્રાપ્તિ ન થઈ શકે। કોઈ એક વસ્તુ મનુષ્યના જીવનને ફૂલફિલમેન્ટ ના આપી શકે, શિક્ષણે નહીં, પીએચડી ને ડબલ પીએચડી ને પછી રિસર્ચ ને પછી આ ને તોય નહીં, જ્ઞાન પ્રાપ્ત કરતા રહો જીવનભર તોય સંતોષ ન થાય। અન્ય કોઈ વસ્તુ, કોઈ સત્તા વગેરે પાવર પણ પ્રાપ્ત કરો તો સંતોષ ન થાય, ધન પ્રાપ્ત કરો તો સંતોષ ના થાય। બધું મનુષ્યને પોતાના માટે જોઈએ છે, આ બધું કરે છે જીવનની અંદર ઉથલ પાથલ, એક આ એક ફૂલફિલમેન્ટ માટે, બસ પૂર્ણતા માટે। આ સમજવાનું છે, બહુ બ્રહ્મનું જ્ઞાન ને આવું એવું નથી એક વસ્તુ, જીવનમાં ખરેખર શું શોધો છે એ બ્રહ્મ છે, એ બહુ મોટી વસ્તુ છે। એટલે હિન્દુઇઝમ જે છે એ એટલા માટે આપણે કહીએ છીએ કે આ પ્રશ્નનું સમાધાન હિન્દુઇઝમ સનાતન ધર્મમાં છે, વ્યૂ ઓફ લાઈફ ને વે ઓફ લાઈફ કહીએ ને આપણે, જીવનનું વ્યૂ, જીવન શેને માટે છે, અને એ ધ્યેય મતલબ શું છે, અને એની પ્રાપ્તિ માટેના વેઝ, વે સાધન માર્ગ એ શું છે। એટલે પ્રત્યેક મનુષ્ય જીવનની અંદર જુદો જુદા જુદા ધ્યેય ધરાવતો હોય એવું લાગે છે, અને એ ધ્યેયને અનુરૂપ જે તે માર્ગનું પણ અનુસરણ કરતો દેખાય છે, પરંતુ ખરેખર
શાસ્ત્ર કહે છે કે તું જે જીવનમાં શોધી રહ્યું છે એને અમે બ્રહ્મ કહીએ છીએ. બ્રહ્મનો અર્થ છે ફુલફિલમેન્ટ, પૂર્ણતા, પૂર્ણમદઃ પૂર્ણમિદમ. પૂર્ણ વસ્તુ જે છે ક્યારે બહાર તો ન જ હોઈ શકે, તો આટલું તો સમજી જ શકીએ બધાએ આપણે. પૂર્ણની અંદર મારો સમાવેશ થઈ જાય ને બધાનો સમાવેશ થઈ જાય. અને પૂર્ણને બનાવવા માટે અનેક પાર્ટ્સ, અનેક ખંડ, અનેક ભાગને ભેગા કરીને ક્યારે પૂર્ણ ન બને. માટે હું પૂર્ણનો એક ભાગ છું, ચાલો પૂર્ણમાં મારો સમાવેશ થાય, પણ હું પૂર્ણનો એક ભાગ, તોય પૂર્ણ ન બને. પૂર્ણમાં આવા ભાગ કરીને આપણે આવા ગણ બનાવતા હતા ને પહેલાં ગણિત શાસ્ત્રની અંદર, એક બે ત્રણ આમ પેલું લખ આવું કાઉન્ટ કરી, પછી અંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત એમ કરી, પછી ડેશ 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 ઇન્ફિનિટ એમ કરે. ઇન્ફિનિટ જ લખવું પડે, કોઈ પણ નંબર ન લખી શકો તમે. નંબર લખો તો પછી ઇન્ફિનિટ ના આવે. એટલે બ્રહ્મા કે અનંત વસ્તુ જે છે એમાં કોઈ ભાગ ન હોય. ભાગ ભેગા કરીને બનાવેલી વસ્તુ જે છે એ હંમેશા મર્યાદિત હોય. તો પછી એનો અર્થ એવો થયો કે પૂર્ણ હું જ છું, હું પૂર્ણનો ભાગ નહીં. હું પૂર્ણ છું એ વાસ્તવની અંદર શાસ્ત્ર બતાવે છે, તત્વમસી. એટલે જીવનમાં જે શોધીએ છીએ, જે અહમને, જે આત્માને, જે અહમને આપણે શોધી રહ્યા છીએ, એ અહમ વાસ્તવમાં મારું સ્વરૂપ છે. તો પછી એ અમને કેમ ખબર નથી? અજ્ઞાન છે. અજ્ઞાન તો છે, બરાબર છે, પણ મને મર્યાદા બધી કેમ ચાલે છે? એટલે કહ્યું કે અનાત્માને કારણે, અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે અવિવેક થયેલો છે. આત્માને આત્મારૂપે જાણતા હોઈએ તો પ્રશ્ન જ ક્યાં છે? અનાત્માને આત્મા કહીએ છીએ ને એના કારણે આ મુશ્કેલી છે. એટલે માટે વિવેક જ્ઞાન પ્રદાન કરવું શાસ્ત્રનું કાર્ય છે. અને માટે આત્માનાત્મ વિવેકનો પ્રશ્ન પણ શિષ્યએ કર્યો. અને એની અંદર અનાત્મા શું છે પહેલાં બતાવ્યું. આમ તો પહેલાં થયું, શરીર ત્રય વિવેક કરી ચૂક્યા છીએ આપણે. ત્રણ શરીરોથી વિલક્ષણ આત્મા છે એ વસ્તુ આપણે પહેલાં કહી ચૂક્યા છીએ. પરંતુ અહીંયા હવે એ ત્રણ શરીરોને પંચકોષના રૂપમાં કરે, અને મેં તમને બધું બતાવ્યું. સ્થૂળ શરીર જે છે એ બરાબર અન્નમય કોષ, સૂક્ષ્મ શરીરને ત્રણ કોષમાં વિભાજિત કરી દીધા, પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય. અને કારણ શરીરને આનંદમય કોષ રૂપે, કારણ શરીર આનંદમય કોષ ચર્ચા થઈ ચૂકી છે, બરાબર છે. બે ક્લાસ પહેલા બતાવી દીધું મેં તમને કારણ શરીરને કેમ આનંદમય કોષ કહે છે. એનીવે, એટલે કહેવાનો આશય છે ત્રણ શરીરોથી આત્માને વિલક્ષણ જાણવો. શરીરોની મર્યાદા, જે શરીરો મર્યાદિત છે કાળ, દેશ અને બધી રીતે, એમાં આત્મબુદ્ધિ કરવાને કારણે હું મારી જાતને કાળમાં મર્યાદિત કહું, દેશમાં મર્યાદિત કહું, વસ્તુની રીતે મર્યાદિત કહું. આ વસ્તુ મર્યાદા જ બહુ મોટો સંસાર છે, બહુ મોટો સંસાર. હું આ છું અને આ નથી, ધેટ્સ ઇટ. હું આવો છું, આ છું અને આ નથી. બીજાની પાસે કશુંક જોઈએ ને, અથવા બીજાને કશું જોઈએ એટલે તરત આપણને થાય કે હા ઉણપ સાલે. બીજાને મ્યુઝિશિયન તરીકે જોઈએ તો આપણને ઉણપ સાલે. બીજાને સારું ક્વોલિફિકેશનવાળા જોઈએ એટલે આપણને ઉણપ સાલે. આનું નામ વસ્તુ મર્યાદા. હું જેવો છું એના કરતાં બધું અનેક ગણું બહાર છે, મારાથી જુદું, એ હું નથી, આ હું નથી, આવું મારી પાસે નથી. આ બધું પેલી વ્યક્તિ પાસે આવું છે, મારી પાસે આવું નથી. આ બધી વસ્તુ વસ્તુ મર્યાદા છે. મોટા મોટો સંસાર, કારણ કે આ એક દેહ સાથે તાદાત્મ્ય, અનાત્મા સાથે તાદાત્મ્ય થયું, એમાં આત્મબુદ્ધિ, એમાં અહમ પણ કરી દીધું,
એટલે હવે આ જેટલો છે એટલો હું હોઉં, હવે શું કરું? અહીંયા જેટલું જ્ઞાન એ બસ એટલો હું, અહીંયા જેવી પ્રકારની લાગણીઓ એવો પ્રકારનો હું, જેવો પ્રકારનું શરીર, જેવો દેખાવ એનો, જેવી ઊંચાઈ, જેવો રંગ, જેવું બધું એટલો હું. અને પછી એમાંથી છૂટવા માટે જે આપણે માથાકૂટ કરીએ એનું નામ સંસાર. જરૂરત નથી કરવાની, પણ ભૂલ થઈ ગઈ તો શું કર્યું? ભૂલ થઈ ગઈ ને, હવે આમાં આત્મબુદ્ધિ કરી છે એટલે એની વે. એટલે શરીરત્રય વિવેકને બદલે હવે આચાર્ય અહીંયા પંચકોષ વિવેક શરૂ કર્યો. આત્માનાત્મ વિવેક એટલે આત્મા અને પંચકોષ વચ્ચેનો વિવેક, એ ચર્ચા શરૂ કરી. અને એમાં આપણે ગઈ વખતે જોયું હતું કે સરસ ઉદાહરણ આપ્યું, અને એની અંદર કહ્યું તત્શૈવાલ અપનયે સમ્યક સલીલમ પ્રતીયતે શુદ્ધમ તૃષ્ણા સંતાપહારમ સદ્યઃ સૌખ્યપ્રદમ પરમ પુંસઃ. ગઈ વખતે પેલું સરસ ઉદાહરણ આપ્યું હતું ને આપણે વાત કરી હતી કે જેવી રીતે લીલથી પેલું પાણી જે છે ઢંકાયેલું હોય, પાણીના તળાવ પર આખી એક લીલ બાજી જાય, લીલા રંગની જ માટે લીલ, લીલા રંગની જ છે. જોઈ છે મેં આ અમદાવાદ આણંદની વચ્ચે ઘણી જગ્યાએ. અને એના એ લીલના કારણે નીચે જળ શુદ્ધ હોવા છતાંય વાસ્તવની અંદર આ તરસી વ્યક્તિ જે ત્યાં થઈને પસાર થઈ રહેલી છે, એ જમાનામાં તો હતું જ. વળી મેં તમને કહ્યું કે લોકો આ રીતે કોઈની એમની પાસે ક્યાં વોટર બોટલ હોય, જમાનામાં કશું નહીં, વોટર બોટલ લઈને નીકળવું પડે, એ તો હતું નહીં, એમ જ નીકળી જતા હતા. ડાકોર ચાલતા જવું હોય, સમજો આ તો કલ્પના કરો, 60-70-100 વર્ષ પહેલાંની વાત કરું છું, કદાચ એનાથી વધારે, આચાર્યને જમાનો 1200 વર્ષ થઈ ગયા, પણ એ જમાનામાં જતા હશે લોકો ત્યાં કે કશું જ નહીં, પાણીની ચિંતા જ નહીં, નીકળી જાય. અમને ખબર છે રસ્તામાં તળાવ આવવાના છે, આ પણ લીલ હોય, આ તો લીલ હોય તો ખબર ના પડે તો તરસે આરે, પણ જો લીલ દૂર કરે, અપનયે શૈવાલ અપનયે, શિવાળ દૂર કરો, લીલ દૂર કરો, અને તો પછી શુદ્ધ જળ ઉપલબ્ધ. એ જમાનામાં શુદ્ધ જ રહેતું હતું જળ, બાય ધ વે. અત્યારે હવે સ્વામીજી ભરોસો નહીં હોય એવું પીવાય નહીં, બરાબર છે, એ જમાનાની વાત છે. ચાલો, જ્યારે આ બધું વાયુનું પ્રદૂષણ ને જળ પ્રદૂષણ ને પૃથ્વી પ્રદૂષણ, પ્રદૂષણ નામની વસ્તુ નથી તેની, તે જમાનાની વાત છે આ બધી. અત્યારે તો આ ત્રણેય પ્રકારના પ્રદૂષણ, પંચમહાભૂતોને પ્રદૂષિત કરવા જ એ જ અત્યારના મનુષ્યના જીવનનું ધ્યેય છે, પ્રદૂષિત કરવા. પૃથ્વી પર જ્યાં ત્યાં કચરો નાખવો, કેમિકલ કચરો, કોઈ બીજો બાયોલોજિકલ વેસ્ટ બધો નાખવો, ચારે બાજુ બધું અહીંથી હોસ્પિટલમાંથી લઈ જઈને બીજી જગ્યાએ નાખ્યા આવે, આ અહીંયા નહીં, આ પૃથ્વી પર નહીં, અન્ય જગ્યાએ ત્યાં નાખ્યા. આપણને એમ કે આપણે બધું ચીક ચોખ્ખું રાખીએ, કશું નહીં, એક જગ્યાએ બીજી જગ્યાએ ગયું. આપણા ફેક્ટરીની અંદર ગંદુ પાણી કેમિકલવાળું હોય તેને પાઇપલાઇન દ્વારા નદીમાં છોડી દેવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ, પણ જળની અશુદ્ધિ તો કરવી જ, રિવર્સ બોર કરે પાછા. આપણા વટવાની અંદર કેટલાક ડાઇઝની ફેક્ટરીવાળા રિવર્સ બોર સિસ્ટમ, બોલો વિચાર કરો તમે. એટલે જમીનમાં રહેલું જે પાણી છે, શુદ્ધ પાણી છે, વસુંધરાએ જે શુદ્ધ કરીને રાખ્યું છે, એને આ લોકો એની અંદર આપેલું પાણી ઉમેરી દે. એનીવે, કહેવાનો આશય એવો છે કે એ જમાનામાં તો ઘણું શુદ્ધ હતું, અને ત્યારે કેવળ લીલ જ દૂર કરવાની, શેવાળ દૂર કરવાની જરૂર હતી, અને તો તમને શુદ્ધ જળ મળે અને પીઓ અને એમાંથી તૃપ્તિ પ્રાપ્ત થાય. અહીંયા એવી ને એવી રીતે દૂર કરો, લીલ દૂર કરો. કઈ લીલ? પંચકોષ. પંચકોષાનામ અપવાદે સતી. આવું કરશો તો, આ છે ને સતી સપ્તમી છે, અપવાદે સતી, જો આવું કરશો તો, પંચાનામ કોષાનામ અપવાદે, તો તમે જરૂર આ પંચકોષને તમે દૂર કર્યા. હવે આ એ જોવાનું છે શું દૂર કર્યા એટલે કેવી રીતે, આજનો ક્લાસ એના પર જ છે. આ પંચકોષ જેને આપણે શરીરત્રય પહેલાં કહ્યા, એને દૂર કરવાથી અયમ શુદ્ધ વિભાતિ, ત્યાં શુદ્ધ જળ, લીલ દૂર કરી તો શુદ્ધ જળ પ્રાપ્ત થયું,
અહીંયા પંચકોષ દૂર કર્યો તો અહીંયા શુદ્ધ આત્મા પ્રાપ્ત થયો. વિભાતિ, વિભાતિ એટલે શાઇન, કાકા તો શાઇનિંગ છે ને, આત્મા તો શાઇનિંગ છે. અહમ એવો છે કે એને કશું પ્રકાશિત કરવાની જરૂર જ નથી, કોઈ મનની મનની વૃત્તિની પણ જરૂર નથી. એટલા માટે તો પછી આપણે પેલો એક ડેકાર્ટ કરીને પેલા હતા ને ફિલોસોફર, ફ્રેન્ચ ફિલોસોફર, એમને વળી આવો ક્યાંથી વિચાર આવ્યો કે હું વિચારું છું માટે હું છું કે હું છું માટે હું વિચારું છું, અર્થાત મનથી હું પ્રકાશું છું કે હું વિચારું, મન મનથી અહમ પ્રકાશે છે કે અહમને કારણે મન પ્રકાશે છે, એવો વિચાર આવેલો. અને એમણે શરૂઆત એવી જ કરી કે હું વિચારું છું માટે હું છું, પછી રેસ્ટોરન્ટમાં બેઠા બેઠા વિચાર આવ્યો અને મોટી બ્રેડ અને કોફી પીતા પીતા આવો વિચાર આવ્યો, પછી કોફી પી રહ્યા ત્યાં સુધી કોફીએ કામ કરી દીધું, પછી કહી દીધું ના ના હું નથી, હું છું માટે હું વિચારું છું. મન વિચારતું ન હોય એવી અવસ્થા પણ હોય જાગ્રતમાં, કે મન સુષુપ્તિમાં લય પામી ગયો હતો, પણ અહમ તો રહે છે જ. અર્થાત અહમ એવો છે જે મનથી પણ પ્રકાશતો નથી, ઇન્દ્રિયોથી તો પ્રકાશવાનો કોઈ પ્રશ્ન જ નથી, ઇન્દ્રિયોથી પ્રકાશતી વસ્તુ તો એની સામે હોય, અને માટે આ અહમ એવો છે જે સદાય પ્રકાશી રહ્યો છે, કોઈ પ્રમાણો વગર, જ્ઞાનના સાધનો વગર પણ પ્રકાશી રહ્યો છે. એનીવે આવો આત્મા જે છે એવો શુદ્ધ આત્મા, આ કોષોનો અપવાદ કરશો તો આવો શુદ્ધ રહે આત્મા જે છે, મર્યાદા વગરનો આત્મા છે, વિભાતિ, એ સ્વયં પ્રકાશ હશે. આવું કહ્યું. અને કેવા પ્રકારનો આત્મા અહીંયા જે શુદ્ધ કહ્યું એ તમારે પેલા પૂર્વમાં જે વિશેષણો આપણે વાપરેલા એની સાથે સરખાવજો. ત્યાં શુદ્ધ જળ કહ્યું હતું, ખબર છે તમને, તમે વિચારજો. અહીંયા તશૈવાલપનએ સમ્યક સલીલમ પ્રતીયતે શુદ્ધમ તૃષ્ણા સંતાપહારમ સદ્ય સૌખ્યપ્રદમ પરમ પુંસઃ. કેટલા બધા વિશેષણો વાપરે, શુદ્ધમ સલીલમ, ત્યાં સલીલ એટલે જળ જ કહ્યું, શુદ્ધમ લીલ દૂર કરી અને પેલું શુદ્ધ જળ જેમ તમને તમારા માટે પ્રકાશિત થયું અર્થાત ઉપલબ્ધ બન્યું, તમને એને દેખ શુદ્ધ જળ દેખાયું. તૃષ્ણા સંતાપહરમ, કેવું જળ છે, તૃષ્ણા સંતાપહરમ, તૃષ્ણા એટલે તરસ, તરસરૂપી સંતાપનું હરણ કરનારું, સૌખ્ય પદમ અને આનંદ પ્રદાન કરનારું, સુખ પ્રદાન કરનારું, જળ પીઓને તૃપ્તિ થાય એવું જળ, એવા બધા વિશેષણો વાપર્યા. એવી રીતે અહીંયા પણ આ પંચકોષરૂપી લીલ દૂર કરી તો તમને આત્મા રૂપી જળ પ્રાપ્ત થયો, કે શુદ્ધમ. પછી બીજા વિશેષણો છે, નિત્યમ, નિત્ય આનંદ એક રસ હે ને, પંચાનામ કોષાનામ અપવાદે વિભાતિ અયમ શુદ્ધ નિત્ય આનંદ એક રસ પ્રત્યેક રૂપ પર સ્વયં જ્યોતિ. અહીંયા અનેક વિશેષણો વાપર્યા આત્મા માટે જે જળ સમાન છે, એટલે કહ્યું અહીંયા નિત્ય આનંદ એક રસ, આત્મા જે વાસ્તવની અંદર એક રસ, યુનિફોર્મ, એક રૂપ. એવું નહીં કે આવા આત્મા અહીંયા ઉપલબ્ધ છે વધારે માત્રામાં, અહીંયા ઓછો છે, ને એવું એવું નહીં. એક રસ, આપણે જેને હોમોજીનિયસ કહીએ ને, એવું એક રૂપ. અથવા તો બીજી રીતે પણ કહી શકાય કે જેમાં કોઈ પ્રકારની અશુદ્ધિ નથી, કોઈ પ્રકારનું મિક્સિંગ નથી, એવું આત્મા. નિત્યમ, જે કાળ, કાળ જ્યાં કાળનું અસ્તિત્વ નથી, જેમાં કાળનું અસ્તિત્વ નથી, કાળનું અસ્તિત્વ જેને કારણે છે પરંતુ પોતે કે કાળથી પર છે, એવો એને નિત્ય કહેવાય. સદરૂપ પણ કહી શકો, અસ્તિત્વ સ્વરૂપ કહી શકો, પ્રત્યેક રૂપ. આ બરાબર છે. આવો આત્મા શુદ્ધ અને એક રૂપ ને જે નિત્ય છે, કાળ કાળની અસરથી જે મુક્ત છે, એવો અહમ કેવો છે, પ્રત્યેક રૂપ. એટલે અહમ શબ્દ વાપર્યો નથી એટલે પછી આ પ્રત્યેક રૂપ કહી દીધું, અહમ રૂપ, જે અહમના જ રૂપમાં છે. કેમ પ્રત્યેક રૂપ એટલે એક અહમ રૂપ? હા, પ્રત્યેકનો અર્થ થાય છે જે સૌથી અંદર રહેલો છે. સૌથી અંદર તો, સૌથી અંદર શું, બધું આ શરીર કરતાં અંદર શું, પ્રાણ, પ્રાણ કરતાં અંદર શું, મન, મન કરતાં અંદર શું, બુદ્ધિ, બુદ્ધિ કરતાં અંદર શું, આ કારણ શરીર, આનંદ, આનંદમય, આનંદમયથી અંદર શું, અહમ,
અહમ થી અંદર તો બીજું કશું છે નહીં ને, અહમની અંદરથી, અહમની અંદર બીજું કંઈક છે કશું નહીં, અહમ જ છેલ્લો. આ તો ખાલી એવી કહેવા માટે, અંદર એટલે આમ તમે અંદર અંદર જતા નહીં પાછા આમ આમ કરીને. કંઈક સ્વામીજીએ કહ્યું કે આ આવો આત્મા છે જે અંદર છે, આમ જે અહમના રૂપમાં છે, પ્રત્યેક રૂપ ક્લોઝેસ્ટ અથવા બધાના સાર રૂપ, પાંચે કોષોના જે સાર રૂપ છે એવું પણ કહી શકો, જે અંદર છે પ્રત્યેક રૂપ. અને રૂપમ, રૂપમ એટલે સ્વરૂપ, પ્રત્યેક રૂપમ યસ્ય સહ પ્રત્યેક રૂપ. આ આત્મા જે પ્રત્યેક રૂપ છે, અહમના રૂપમાં છે, બધા કોષોના સાર રૂપ છે, બધા કોષોના સત્ય રૂપ છે, બધા કોષો જેમાં ભાસે છે, બધા કોષો જેમાં અસ્તિત્વ ધરાવે છે, જેવી રીતે બધા જ તરંગો જળમાં રહેલા છે, બધા જ તરંગોનું સાર એકમાત્ર જળ છે, બધા તરંગોની અંદર રહેલું છે, એવું બધું એક જ વસ્તુ છે, બધા તરંગોની અંદર રહેલું છે, બધા તરંગોનો સાર છે, બધા તરંગોનું જેમાં અસ્તિત્વ છે, બધા તરંગો જેમાં ભાસે છે, કંઈ પણ કહી શકું. બસ આવું આત્મા છે ને, આવો છે જળરૂપ છે, જેમાં બધા તરંગો, શરીરોરૂપી તરંગો કે પંચકોષરૂપી તરંગો રહેલા છે. તરંગો જ છે, જેવો તરંગ જળનો સંબંધ છે એવો આ પંચકોષ અને આત્માનો સંબંધ છે. એનાથી સ્વતંત્ર એમનું અસ્તિત્વ જ નથી, એ જ ઇનફેક્ટ આત્મા જ આ પંચકોષના રૂપમાં ભાસે છે. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત, આકાશાત વાયુ, એ આત્માની માયાશક્તિને કારણે જ આ પંચમહાભૂતો રૂપે અભિવ્યક્ત થયેલો છે. અને આ ત્રણ શરીરો કે પંચમહાભૂતો પંચકોષો છે. ઓકે, પરહ, પરહ પરહ એટલે સૌથી ચડિયાતું, નેચરલી એ જ ચડિયા, જળ તરહ ચડિયાતું કે તરંગ ચડિયાતું, જળ જ ચડિયાતું કહેવાય. એટલે આ જે પંચકોષમાં રહેલો છે એ પંચકોષનો સાર છે, અને જે પંચકોષથી વિલક્ષણ છે, આત્મા પોતે પંચકોષથી અતીત છે. પંચકોષ આત્મા છે, આત્મા પંચકોષથી અતીત છે, જળ તરંગથી વિલક્ષણ છે, જળ તરંગહીન પણ છે એવું કહી શકો. તરંગની દ્રષ્ટિએ કેવું હોય તો તરંગનું એસેન્સ જળ છે, જળની દ્રષ્ટિએ કેવું હોય તો જળ જ છે બોલાય. ના ના સમજી, જળ હંમેશા તરંગોના જ રૂપમાં હોય જરૂરી નથી, જરૂરી નથી. તમારા મારા ઘરની અંદર બકેટોની અંદર જળ રહેલું જ છે, એ શું તરંગરૂપ છે? જળ જ તરંગથી સ્વતંત્ર છે, તરંગ જળ છે. પંચકોષ આત્મા છે, આત્મા પંચકોષથી વિલક્ષણ છે, પંચકોષ રહિત છે. આત્મા તરફ નજર કરો તો પંચકોષ નથી, પંચકોષ તરફ નજર કરો તો એનું સત્ય આત્મા દેખાય છે. તરંગ તરફ નજર રાખો તો તરંગનું સત્ય તમારું જળ પછી છેવટે જાણો. પણ જળ, જળ તમારા મનમાં હોય તો પછી કેવળ જળ જ છે, તરંગ નથી. જળ અને તરંગ નામની બે સ્વતંત્ર વસ્તુ છે જ નહીં. એવી રીતે સ્વયં જ્યોતિ, અને જે સ્વયં પ્રકાશ છે એના પ્રકાશથી તો બધું પ્રકાશે છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. અહમ એવો છે કે જે પ્રકાશી જ રહેલો છે, કોઈ રીતે એનો પ્રકાશ બુજાતો જ નથી. આખું જગત જતું રહે તોય પ્રકાશે છે, કાળ જતો રહે તો પ્રકાશે છે, દેશ જતો રહે તો પ્રકાશે છે, લોકો આજુબાજુના જતા રહે તોય પ્રકાશે છે, શરીર જતું રહે તો પ્રકાશે છે, ઇન્દ્રિયો જતી રહે તોય પ્રકાશે છે, પ્રાણ જતા રહે તોય પ્રકાશે છે. અહમ એવો જ છે જે પ્રકાશ્યા જ કરે છે. બધું જ બ્લેન્કનેસ, બ્લેન્કનેસને પ્રકાશિત કરે છે. હમણાં હું કહું છું અજ્ઞાનને પ્રકાશિત કરે છે. કશા વિચારો તમે, અજ્ઞાન સ્વરૂપ પર આત્મા જે છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે, સત્યમ જ્ઞાનમ, અજ્ઞાન સ્વરૂપ અજ્ઞાનને પ્રકાશિત કરે છે. આ સમજાવું છું. એટલે પંચકોષ અપનયે, બસ આ પંચકોષને દૂર કરો, એના કારણે બધી લીલને કારણે તકલીફ છે. લીલ દૂર કરો ભાઈ. આ તમે તમારી જાત સાથે રહી નથી શકતા, એનું એકમાત્ર કારણ તમે આ અનાત્માની અંદર પંચકોષની અંદર કરેલી આત્મબુદ્ધિ છે. તમને ખ્યાલ નહીં હોવાને કારણે તમે ચારે બાજુ ઉધામાં
મારો છો ચારે બાજુ ગમે તે દિશામાંથી એ કોઈ પણ દિશામાં ઉધામો મારે છે. આ મળી જાય તો પછી આ શાંતિ થઈ જાય, પેલું મળી જાય તો શાંતિ થઈ, આ મળી જાય તો શાંતિ થઈ જાય. જાત સાથે શાંતિ જોઈએ છે, આટલું જ જોઈએ છે. જ્યારે તમે તમારી જાત સાથે હોવ ત્યારે સુખ પણ છે, શાંતિ છે, બધું છે. એ એટલે એના માટે થઈને બધા ઉધામા મારે છે. કોણ? બધા. અમેરિકન, આફ્રિકન, ચાઇનીઝ, ઇન્ડિયન, બધા મનુષ્ય માત્ર. શેના માટે? અખંડાજી કહેતા હતા એક કંઈક મુંબઈ ગયા, એટલે પેલું આપણે પ્રેમપુરીની અંદર કે એમના પ્રવચન હતા, પ્રેમપુરી આશ્રમ, એમને પછી લઈ જતા પેલા કારની અંદર, આપણે મરીન ડ્રાઈવ પાસે ને જોયું કે હા હા, બંને દિશાની અંદર ગાડીઓ દોડાધોડ કરે, અને કેટલાક લોકો પેલી ફૂટપાથ પર ચાલતા પણ જાણે એવા ઝડપે ચાલે છે, જાણે કશું એમને પકડી ગાડીઓ પકડવાની હોય ને, ટ્રેનો પેલી ઇલેક્ટ્રિક પેલી બધી કઈ લોકલ ટ્રેન. અખંડાજી મહારાજ કે છે શેના માટે મનુષ્ય આટલી બધી ઉધામા મારે છે, શું છે એના મનની અંદર, એવી તો શું છે જેને કારણે આટલી બધી અશાંતિ છે? અશાંતિનું એકમાત્ર કારણ પોતાના વિશેની અણસમજ છે, બીજું કશું નથી. અણસમજ તમારી તમારા વિશેની જતી રહે તો જગત જેવું છે એવું તમને ગમે છે. જગત તમે તમારી જાત સાથે આ બધું સમજ, હું જાણી જોઈને આ બધું બોલ્યા કરું છું, તમને થાય સમજ એવું બધું બહુ વાર કરું, બહુ વાર કહ્યું, પણ છતાંય વેદાંત, વેદાંતની દિશા એક છે. વેદાંત આધ્યાત્મિક ધ્યેયની વાત કરે છે, અને આપણે એના સિવાયના બધા ઘણા જીવનમાં ભૌતિક ધ્યેય છે, બે જુદી વસ્તુઓ છે, છે જ નહીં ને. જીવનનો એકમાત્ર પુરુષાર્થ આત્માને જાણવાનો છે. તમે તમે કહો હું તો ભૌતિકવાદી છું તો પણ લો, મમ વર્તમાન એવ અનુવર્તંતે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ, ભગવાને બે વાર કહ્યું આવું, ત્રીજા અધ્યાયમાં કહ્યું આવ્યું અને ચોથા અધ્યાયમાં કહ્યું. મમ વર્તમાન એવ અનુવર્તંતે, લોકો જાણે અજાણે નાસ્તિક આસ્તિક મારા માર્ગે જ આવી રહ્યા છે, મને જ પ્રાપ્ત, જેનું જે માર્ગનો અંત, જે માર્ગનું ધ્યેય હું છું એને જ પ્રાપ્ત કરવા માટે મથામણ કરે છે. આસ્તિકને ખબર છે કે ખરેખર હું બ્રહ્મની પ્રાપ્તિ માટે, મોક્ષની પ્રાપ્તિ માટે કામ કરું છું, નાસ્તિકને ખબર નથી, કારણ કે તો સ્વીકારતો જ નથી, ઈશ્વરને કે બ્રહ્મને સ્વીકારતો જ નથી, માટે એની વસ્તુ જુદી છે. જાણે અજાણે માટે ખરેખર તો એવી વસ્તુ છે કે જીવનનો એકમાત્ર પુરુષાર્થ મોક્ષ જ છે, પૂર્ણતા છે, બાકીના ત્રણ પુરુષાર્થ જ નથી. અને એ ત્રણ પુરુષાર્થમાં કોઈ પણ પુરુષાર્થથી મોક્ષ નથી મળતો, અર્થ પુરુષાર્થથી મોક્ષ નથી મળતો. મોક્ષ એટલે શું? સલામતી, અસલામતીની લાગણીમાંથી મુક્તિ. અર્થ એટલે શું? સલામતીના સાધન, સલામતીના સાધન અર્થ કહેવાય. તો સલામતીના સાધનો પ્રાપ્ત કરવાથી અસલામતીમાંથી મુક્તિ, મોક્ષ નથી મળતો. માટે અર્થથી મોક્ષ મળી જાય, ના મળે ને. કામ સુખના સાધનોથી હું હંમેશ માટે દુઃખની લાગણીમાંથી, શોકની લાગણીમાંથી, મર્યાદાની લાગણીમાંથી મુક્ત થઈ જઈશ, ના સાહેબ નહીં થાવ. કામથી મોક્ષ નથી મળતો. અને ધર્મ પુણ્ય, અત્યારે અત્યારે તો બધું મળ્યું જ સ્વામીજી, ભવિષ્યની યોજના કરું છું. ભવિષ્યની યોજના એટલે આ પુણ્ય, પુણ્ય કે જેથી કરીને ભવિષ્યમાં બધું મળતું રહે ને, એના માટે આ પુણ્યરૂપી કમાણી કરી લઉં છું અત્યારે. સારું કરો, ભવિષ્યના અર્થકામની પ્રાપ્તિ માટે જે સાધનનું અનુષ્ઠાન કરીએ, ધર્મ, આ ધર્મનો એક અર્થ બીજો છે, પછી એ જુદી વસ્તુ છે. એટલે વાસ્તવની અંદર અર્થકામ કે ધર્મથી મોક્ષ ન મળે, પણ મોક્ષની અંદર આ ત્રણે આવી ગયા. મોક્ષ એટલે શું? અસલામતીની લાગણીમાંથી મુક્તિ. તો હવે અર્થની જરૂર ક્યાં રહી? સલામતીના સાધનોની. જ્યારે ખબર પડી ગઈ કે હું પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું વગેરે, તો પછી હવે કામના સાધનો ક્યાં રહે? કામ પુરુષાર્થ ક્યાં રહ્યો? ન રહ્યો, ધર્મય ન રહ્યો, ભવિષ્યમાં પુણ્ય વગેરે મેળવીને અર્થકામ મેળવવાનું ન રહ્યું. આ ત્રણેય ભેગા થઈને મોક્ષ ના આપી શકે, પણ મોક્ષની અંદર આ ત્રણેય ભેગા થઈ જાય, સમાઈ જાય. ખ્યાલ આવે તમને? જીવનનો એકમાત્ર પુરુષાર્થ જ જે છે એ કેવળ આ છે, આત્મા, અને આત્માને જાણવાનું નામ જ આ મોક્ષ છે વગેરે. ચાલો, એની વે એટલે
એવો આત્મા કેવો છે? અહીંયા આત્મનાત્મ વિવેકથી જે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એ આત્માનું અહીંયા સ્વરૂપ બતાવ્યું. નિત્ય આનંદ એક રસ, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. આનંદના આનંદની કોઈ પણ આનંદના અનુભવની અંદર આત્માની જ અભિવ્યક્તિ છે, એના સિવાય કશું છે નહીં. કેવળ આત્માની જ અભિવ્યક્તિ છે. એ બધી બહુ વાત કરેલી છે આપણે. એટલે પ્રત્યગ રૂપ પરહ સ્વયં જ્યોતિહિ. અને આ હવે આપણે આગળ જઈએ, પહેલાં એક જરા વસ્તુ ક્લિયર અહીંયા કરી લઈએ. ત્યાં ઉદાહરણની અંદર એવું આવેલું કે લીલને દૂર કરવાથી વાસ્તવની અંદર આ લીલ જે છે એ પેલા જળને કવર કરીને રહેલી છે. એવી રીતે અહીંયા આ આત્મા જે છે એને આ પંચકોષ જાણે કે કવર કરી રહ્યા છે. એવું એવું જ થયું નહીં, એ પ્રકારે જ બતાવે છે. આ પ્રકારનો આત્માને કવર કરીને પંચકોષ રહેલા છે અને ત્યાં લીલ પેલા જળને કવર કરી રહી છે. લીલ દૂર કરો એટલે જળ સરસ શુદ્ધ જળ દેખાય ને એને તમે પીઓ એટલે તમારી તૃષ્ણારૂપી તાપ હરાઈ જાય ને સુખની પ્રાપ્તિ થાય ને તૃપ્તિ થાય ને આ ને તે બધું કહ્યું. એવી રીતે અહીંયા આત્મદર્શન કરો ને આ લીલ હટાવી દો ને. લીલ એટલે શું? પંચકોષ. એટલે પંચકોષ જેવી તે પેલી લીલ આખા પાણીને ઢાંકી દે છે, આખા તળાવની અંદર ફેલાઈ ગયેલી હોય એવી રીતે આ પંચકોષ આત્માને ખરેખર ઢાંકી દે છે. આવો પ્રશ્ન ઉભો થાય, એ જ મોટો મોટો પ્રશ્ન છે. એટલે આત્મા જે છે એને આ રીતે આ પંચકોષ રૂપી લીલ ઢાંકી ના શકે. કેમ? બે કારણો છે. પહેલું કે આત્મા જે છે વાસ્તવની અંદર આત્માનો અર્થ છે જે પૂર્ણ છે, અનંત છે, એટલે તેને બ્રહ્મ કહ્યું. અને માટે એને ઢાંકનારી વસ્તુ એટલીસ્ટ એના જેટલી તો હોવી જોઈએ. અનંત વસ્તુને ઢાંકવા માટે અનંત, જેવી રીતે જેટલું શરીર હોય એ કહ્યું તું મેં તો, જેટલું શરીર હોય એ શરીરને ઢાંકવા માટે એટલું તો બ્લેન્કેટ જોઈએ, એટલું તો જોઈએ ને. ખરેખર એટલું ના ચાલે, બહુ ગુસ્સો આવે. જો 6 ફૂટનું શરીર હોય ને 6 ફૂટનું જ બ્લેન્કેટ હોય તો આપણને બહુ ત્રાસ થાય છે. કારણ કે આમ સહેજ માથે થોડું વધારે આમ લઈએ આમ એટલે પેલો પગ ખુલ્લા નહીં, અને પગને ઢાંક્યો તો આ ખુલ્લું રહે એટલે પછી અહીંયા ઠંડી. એટલે એના કરતાં થોડુંક મોટું જોઈએ. 6 ફૂટનું શરીર હોય તો એટલીસ્ટ 7 ફૂટનું તો જોઈએ. એવી રીતે આ અનંત આત્માને ઢાંકવા માટે અનંતતર, અનંતથી થોડુંક મોટું એવું જોઈએ. તો તમે કહો છો પંચકોષ એટલે આ 5-3 શરીરો, આ શરીરો જે છે એ આત્માને ઢાંકે છે. તો આ 3 શરીરો તો અહીંયા 5 ફૂટના છે, આત્મા અનંત છે, ક્યાંથી ઢાંકવાના છે? એટલે એ વાસ્તવની અંદર આ વસ્તુ સમજાવી, આ વસ્તુ મતલબ કે ગળે ઉતરતી નથી, આ જુદી રીતે જોવું પડે એવું છે. એટલે એના એને ઢાંકવા માટે અનંતથી મોટી વસ્તુ કોઈ છે નહીં. ઓકે, એટલે આ ઢાંકવાનો અર્થ આ ઢાંકે છે લીલ જેમ જળને ઢાંકે એવી રીતે ઢાંકે છે એવું ન કહેશો, એનો અર્થ સમજવો પડશે. સારું, બીજું કારણ, આત્મા જે છે વાસ્તવની અંદર ચૈતન્યના રૂપમાં છે. ચૈતન્યના રૂપમાં છે અર્થાત જે સદાય પ્રકાશમાન છે, જ્ઞાન સ્વરૂપ છે, સદાય પ્રકાશમાન છે. જે નિત્ય પ્રકાશ વસ્તુ હોય ને એને ઢાંકી ન શકાય, કારણ કે ઢાંકવાની વસ્તુ જ એનાથી પ્રકાશિત થાય. હા, જે સર્વને પ્રકાશિત કરતો હોય, સદાય પ્રકાશિત હોય, એને ઢાંકી જ ન શકાય, કારણ કે એ જેનાથી ઢાંકવું છે એ ઢાંકણ પણ એનાથી પ્રકાશિત થાય છે. એટલે આત્મા પ્રકાશે છે માટે જગત પ્રકાશે છે. અત્યારે તમે, હું પ્રકાશું છું તમારા માટે કારણ કે આત્મા પ્રકાશિત છે. કાળ પ્રકાશે છે કારણ કે આત્મા પ્રકાશે છે. કાળ છે કારણ કે આત્મા પ્રકાશે છે. દેશ છે, આત્મા પ્રકાશે છે. શરીર છે, આત્મા કારણ કે આત્મા પ્રકાશે છે. મન છે કારણ કે આત્મા પ્રકાશે છે, કારણ કે એના પ્રકાશમાં બધું પ્રકાશે છે. આત્મા પ્રકાશે છે, હે ને? તમે કહો છો ને હું જાણું છું, મારું શરીર છે, મને ખબર છે, મને ખબર છે, એ હું કોણ છે? જેને ખબર છે શરીર છે, શરીર પ્રકાશે છે વગેરે, એટલે એને આ લોકો અંગ્રેજીમાં એવિડન્ટ, એવરીથિંગ ઇઝ એવિડન્ટ, એવિડન્ટ એટલે એની હાજરી, એનું પ્રકાશ, એનું ભાષિત થવું, એ આત્માને કારણે છે. આત્મા વગર કશી વસ્તુ પ્રકાશી ન શકે. જેવી રીતે
આ હાથને હાથ જે છે એ એ એ પ્રકાશ અહીંયા જે રહેલો પ્રકાશ છે અત્યારે મારા હાથ પ્રકાશે છે ને, કારણ કે અહીંયા પેલો પ્રકાશ રૂમની અંદર ટ્યુબલાઇટ જેવું. હાથ જે છે એ શાના પ્રકાશથી પ્રકાશે છે? પ્રકાશ ટ્યુબલાઇટથી પ્રકાશ. એ હાથ પ્રકાશને ન ઢાંકી શકે. અને એટલે આપણે ભલે કહીએ ખરા કે આ પંચકોષ આત્મા અને ઢાંકે છે આત્માને, પરંતુ ખરેખર ન ઢાંકી શકે, કારણ કે પંચકોષ પ્રકાશે છે, શરીર પ્રકાશે છે, કારણ કે આત્મા પ્રકાશે છે. હે ને, હું કોન્શિયસ, શરીર જે છે એનું મને જ્ઞાન છે એમ કહીએ ને આપણે. આવું શરીરનો દ્રષ્ટા, શરીરનું જ્ઞાન છે મને, મનનું જ્ઞાન છે, પ્રાણનું જ્ઞાન છે, ભૂખ તરસનું જ્ઞાન છે, મનના ભાવોનું જ્ઞાન છે, લાગણીનું જ્ઞાન છે, આ બધું જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે. એટલે એ અહમ જે જ્ઞાન સ્વરૂપ છે એનાથી બધું પ્રકાશે છે. એટલે જગતની અંદર બધી જ વસ્તુઓ, અને જગત જ નહીં અહીંયા પણ રહેલી બધી જ વસ્તુઓ આત્માથી પ્રકાશે છે, અજ્ઞાન સહિત. અજ્ઞાન સહિત આ જ્ઞાન સ્વરૂપ આત્માથી પ્રકાશે છે. અને એટલે તો પછી અજ્ઞાન સહિત પ્રકાશે છે. હા, અજ્ઞાન જ્ઞાનથી પ્રકાશે, આવું તો હોય જ નહીં સ્વામીજી. કોઈ દિવસ અંધકાર સૂર્યથી પ્રકાશિત ન થાય, સૂર્યપ્રકાશથી અંધકાર પ્રકાશિત ન થાય. કેમ કેમ ના થાય? કારણ કે બંને વિરુદ્ધ વસ્તુઓ છે. વિરુદ્ધ વસ્તુઓ હોય એ જોડે કેવી રીતે રહે? સૂર્યપ્રકાશ આવે તો અંધકાર ન રહે, સૂર્યપ્રકાશ ન હોય તો પેલો અંધકાર, અથવા અંધકાર આવ્યો સૂર્યપ્રકાશ ગયો, એમ જેમ કેવું હોય, બેમાંથી એક રહે. એવી રીતે જ્ઞાન, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ સમજવાની વસ્તુ છે. જ્ઞાન સ્વરૂપ આત્મા, આ આર્ગ્યુમેન્ટ કેટલા બધા ફિલોસોફરો કરે છે આપણી સામે. જ્ઞાન સ્વરૂપ આત્મા હોય તો પછી અજ્ઞાન રહે નહીં. પણ તમે તો કહો અજ્ઞાન અનાદિ છે, અજ્ઞાનની તો શરૂઆત નથી, અને તમારો આત્મા એ અનાદિ છે. હા, અનાદિ જ છે. ત્યાં બે રોડ જોડે રહે છે કેવી રીતે? જ્ઞાન સ્વરૂપ આત્મા હોય તો પછી આ અજ્ઞાન નામની વસ્તુ જ ના થાય. પણ તમે તો કહો અજ્ઞાન એ અનાદિ છે, એને કારણે જીવ અનાદિ બધું કહીએ. એટલે વાસ્તવની અંદર પહેલાં તો તમને એ કહી દઉં કે અજ્ઞાન જે છે એ પણ પ્રકાશિત થાય છે. તેનાથી આત્માથી છે. કેવી રીતે? દાખલા તરીકે તમને રશિયન ભાષાનું જ્ઞાન છે એમ પૂછું, તમે કહશો ના મને રશિયન ભાષા આવડતી નથી. રશિયન ભાષાનું અજ્ઞાન છે, બરાબર. પછી હું તમને કહું કે તમને ખબર છે કે તમને રશિયન ભાષાનું અજ્ઞાન છે, તો તમે શું કહેશો? તમે શું કહેશો? મને ખબર જ છે ને, એટલે તો કહું છું તમને, એમ કે મને ખબર છે એટલે તો તમને કહું છું. એટલે તમને ખબર છે કે તમને રશિયન ભાષાનું અજ્ઞાન છે, એ રશિયન ભાષાના અજ્ઞાનનું તમને જ્ઞાન છે કે નહીં છે ને? અજ્ઞાન પ્રકાશિત થયું કે નહીં? રશિયન ભાષાનું અજ્ઞાન શેનાથી પ્રકાશિત થયું? અરે સ્વામીજી, મારાથી પ્રકાશિત થયું, મને ખબર છે, આઈ એમ કોન્શિયસ ઓફ. જો રશિયન ભાષાનું અજ્ઞાન છે એવું મનુષ્યને ખબર ન હોત તો રશિયન ભાષા ભણનારા સ્ટુડન્ટ્સ ન હોત. જે રશિયન ભાષા ભણવા માટે યુનિવર્સિટીમાં કે જ્યાં પણ કોર્સમાં દાખલ થાય છે એ સ્ટુડન્ટ્સને ખબર છે કે મને રશિયન ભાષાનું અજ્ઞાન છે. સમજી ગયા? અજ્ઞાન પ્રકાશિત થાય છે મારાથી, મને ખબર છે. અને એવી રીતે રશિયન ભાષાના ટીચર્સ પણ જે છે એ પણ ઉપલબ્ધ ન હોત. જો રશિયન ભાષાનું જ્ઞાન છે એવી એમને ખબર ન હોત તો. એટલે મને ખબર છે કે મને રશિયન ભાષાનું જ્ઞાન છે, મને ખબર છે કે મને વેદાંતનું જ્ઞાન છે. ચાલો રશિયન ભાષા જવા દઈએ. હવે હું મારી વાત કરું, મને વેદાંતનું જ્ઞાન છે, મને ખબર છે. માટે સવારે એટલે તમારા 5 વાગે હું આવીને ગોઠવાઈ જઉં છું અહીંયા, અને તમે લોકો ઝૂમમાં જોડાઓ છો કારણ કે તમે જાણો છો કે મને આ વેદાંત શાસ્ત્રનું અજ્ઞાન છે. મતલબ જાણો છો, પણ એટલે જે પણ અજ્ઞાન તમને પણ એ તમને ખબર છે. આમ કોઈ પણ વિષયનું જ્ઞાન અને અજ્ઞાન બંને પ્રકાશે છે આત્માને કારણે. એનો અર્થ એવો થયો કે એ જ્ઞાન સ્વરૂપની આત્માની હાજરીમાં પણ અજ્ઞાન પ્રકાશે છે. તો પેલું તમે કહેતા હતા, તમે આત્માબોધમાં આવું બહુ ભણાવતા હતા,
अंधकार ने प्रकाश जेम जोड़े न रही सके एम ज्ञान अज्ञान नु विरोधी छे। माटे आत्मज्ञान प्राप्त करवू जोईए। आत्मज्ञान प्राप्त करो तो आत्मा विषयनु अज्ञान जतू रहे, तो पे संसार जतो रहे। आ बधु तमे ज बोलता था, हवे बधु फोक बधु पोलम पोल लागे तमारू। तो ए अंतकरणनी अंदर जे वृत्ति विशेष ज्ञान छे, ए जे ते विषयनु अज्ञान दूर करे। जेम के बहार घड़ो पड़ो हो अने मारा मन में अपने जोयुं ना दृग्दृश्य विवेक में कि मारा अंतकरणनी अंदर ए वृत्ति उत्पन्न थाय, वृत्ति घड़ा ने बहार व्याप्त करे अने वृत्ति में रहेलू चिदाभास छे एनाथी पेलो घड़ो प्रकाशित थाय। अने एक एने कहेवाय घटक ज्ञान। ए घटक ज्ञान घड़ा विषेनु अज्ञान दूर करे। तमारा अंतकरण में रहेलू आ प्रकारनु वृत्ति विशेष ज्ञान जे ते विषयनु अज्ञान दूर करे। परंतु ये वृत्ति ज्ञान माटे जवाबदार वस्तु पेलो चिदाभास, वृत्ति वत्ता चिदाभास। ये चिदाभास पण शेना कारणे आव्यो? साक्षी ने कारणे। समझी गया? अने माटे ये साक्षी जे छे, એટલે કે હું સાક્ષી જે જ્ઞાન સ્વરૂપ છે એના કારણે જ અંતઃકરણ પણ ચેતનવંતું બને, વૃત્તિ ચેતનવંતી બને, ચિદાભાસવાળી બને, અને એ વૃત્તિનો જે વિષય હોય એનાથી પ્રકાશિત થાય, એને આપણે કહીએ આપણા બુદ્ધિમાં રહેલું જ્ઞાન, વિશેષ જ્ઞાન। એ વિશેષ જ્ઞાન તે વિષયનું અજ્ઞાન દૂર કરે। અને માટે સાક્ષી જે છે એ તો વાસ્તવની અંદર અંતઃકરણમાં રહેલું વિષયોનું અજ્ઞાન, અંતઃકરણમાં રહેલું વિષયોનું જ્ઞાન, બંનેને પ્રકાશિત કરે। હવે સમજી ગયા? અને માટે આત્મા એવો છે જે અજ્ઞાનને પ્રકાશિત કરે અને જ્ઞાનને પ્રકાશિત કરે, બધાને પ્રકાશિત કરે, સમયને પ્રકાશિત કરે, દેશને પ્રકાશિત કરે, શરીરને પ્રકાશિત કરે, ઇન્દ્રિયોને પ્રકાશિત કરે, ઇન્દ્રિયોના તેજને પ્રકાશિત કરે, ઇન્દ્રિયોમાં જે સ્થિતિ છે એને પ્રકાશિત કરે, તમારા ભૂખ તરસને પ્રકાશિત કરે, બધાને પ્રકાશિત જ કરે, સર્વને પ્રકાશિત કરતો એવો અહમ નિત્ય પ્રકાશ સ્વરૂપ છે, એને ઢાંકી શકાય નહીં। કોઈ દિવસ આવો સદાય ભાસિત થતો અને સર્વને પ્રકાશિત કરતો આત્મા પ્રકાશિત થયેલી વસ્તુથી ઢાંકી ન શકાય। માટે પંચકોષ જે પ્રકાશિત થાય છે આત્માના પ્રકાશથી, એ પંચકોષ આત્માને ઢાંકી ન શકે। જેવી રીતે હાથ જે લાઇટથી પ્રકાશિત થાય, એ હાથ લાઇટને પ્રકાશ એ લાઇટને ઢાંકી ન શકે। ધેટ્સ ઇટ। બે કારણ તમને મેં આપી દીધા। એક તો આત્મા અનંત છે, અનંતને ઢાંકવા માટે અનંતથી મોટું લઈ આવવું પડશે બ્લેન્કેટ, જે વાસ્તવમાં શક્ય નથી। માટે પંચકોષ તો મગતરું છે, 5 ફૂટનું 6 ફૂટનું મગતરું, એ અનંત આત્માને ઢાંકી ન શકે। બીજો આત્મા ચૈતન્ય સ્વરૂપ હોવાને કારણે એને ઢાંકી ન શકે। તમારા અંતઃકરણમાં રહેલું અત્યારે કન્ફ્યુઝન કે આ સ્વામીજી બોલી ગયા, એ કંઈ બહુ સમજાયું નહીં, એ વૃત્તિ પણ એ આત્માથી પ્રકાશિત છે। આપણી મૂંઝવણ પણ આત્માથી પ્રકાશિત છે। આપણને થાય કે આ રોજ સવાર સાંજ આ પણ સ્વામીજી આ જ લઈ લઈને મૂકે છે, આ બધા પુરુષાર્થોની વાતોને આ બધું લઈ લઈને મૂકે છે, આ જે વૃત્તિ ઉત્પન્ન થઈ મનમાં એ પણ આત્માથી પ્રકાશિત છે, બધું પ્રકાશિત છે। પ્રકાશિત છેનો અર્થ એવો નહીં ગણતા કે જેમ હાથ અને પેલો ટ્યુબલાઇટ એકબીજાથી દૂર છે, ભલે પ્રકાશક પ્રકાશિત એમ સંબંધ હોય પણ એકબીજાથી દૂર છે, એવી રીતે આ બધા જ આ બધું જે પ્રકાશિત થાય છે આત્માથી ઘણી દૂર 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 બેઠું છે, એ બધું જે અવકાશમાં રહેલું છે એ અવકાશ પણ આત્માથી પ્રકાશે છે। શરીર આત્માથી પ્રકાશે છે એમ સીધે સીધું કહો છો તો સ્વામીજી શરીર અને આત્મા વચ્ચે તો કંઈક અવકાશ તો હોય ને પણ, એટલે ભલે એને પ્રકાશિત થતું હોય પણ પ્રકાશક આત્મા હોય, પરંતુ વચ્ચે અંતર હશે, એ અંતર પણ આત્માથી પ્રકાશિત છે, કશું એની બહાર છે જ નહીં, આત્માની બહાર રહેલું છે એવી વૃત્તિ પણ આત્માથી પ્રકાશિત છે। શું કરશો હવે તમે? તમે આવા છો સદાય પ્રકાશ, સમજો તમારો મહિમા ગઉં છું આ શનિવારે સાંજે। હા
એનીવે એટલે આ રીતે વાસ્તવની અંદર આ પંચકોષ આત્માને પ્રકાશિત ના કરી શકે તો પછી આ એ બધું બાદ જવા દો સ્વામીજી. અહીંયા શું કહ્યું આચાર્ય, પંચકોષાનામ અપવાદે અપી પંચાનામ કોષાનામ અપવાદે, પંચકોષનો અપવાદ કરો, એને દૂર કરો. અપવાદ એટલે દૂર કરો, જેવી રીતે પેલી લીલ દૂર કરીએ તો પેલા, એટલે તો ઉદાહરણ આપ્યું, લીલ દૂર કરો તો પેલું જળ દેખાય ને, પંચકોષને આમ દૂર કરો. એણે કવર કરી દીધા છે આત્માને, ઢાંકી દીધા છે, દૂર કરો. જેમ લીલ ઢાંકી દીધું છે, લીલે ઢાંકી છું એવી રીતે દૂર કરો. એટલે આ પંચકોષે આત્માને ઢાંક્યો છે ને, એ ઢાંકવું એ સમજવાની જરૂર છે. આ ઢાંકવું એટલે શું? વસ્તુ એવી છે કે બધા જ આ પંચે પાંચ કોષ જે છે એ આત્માને અંતર્ગત જ છે, આત્મામાં જ ઉપલબ્ધ છે, આત્માથી અત્યંત નજીક છે. જેવી રીતે તમે હંમેશા જળ તરંગનું ઉદાહરણ યાદ રાખજો, જેવી રીતે તરંગ જળથી અત્યંત નજીક, મતલબ કે તદ્દન અભિન્ન, એવી રીતે આ પાંચે કોષ આત્માથી અભિન્ન છે માટે, અને એમાં આત્મા અભિવ્યક્ત થયેલો છે. નેચરલી એ તો જોયું આપણે, અંતઃકરણની અંદર અભિવ્યક્ત થયો. એટલે બાહ્ય જગતની સરખામણીમાં આ પ્રશ્ન થવો જ જોઈએ કે તમે કહો છો આત્મા સર્વવ્યાપી છે, તો પછી અને બાહ્ય જગત જે છે અનાત્મા છે, તો એમાં આત્મબુદ્ધિ કેમ નથી થતી? હે, જગતનો કોઈ વિષય હોય એમાં આત્મબુદ્ધિ કેમ નથી થતી? જેમ કે આ પુસ્તક છે, બરાબર, એને મેં કોઈ દિવસ અહમ કર્યો નથી કર્યો. તમે કહો છો આત્મા તો નહીં વ્યાપી, આત્મા એટલે હું તો સર્વવ્યાપી છું, એ અનંત છું તમે કહ્યું, તો બધું આત્માને અંતર્ગત રહેલું છે પણ તમે કહ્યું, તો પછી આની અંદર આ અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ નથી થતી, અને આ પણ જગતને અંતર્ગત છે, આત્મા અને વ્યાપીને રહેલો છે, તો આમાં આત્મબુદ્ધિ કેમ થઈ ગઈ? આની અંદર આત્મબુદ્ધિ ન થઈ, અને કોઈ દિવસ તમે અહમ નથી કહ્યો, ક્યારે કોઈના મોડે પણ, તમારા મિત્રના મોડે, બીજે તો ના બોલો, તમારા મિત્રના મોડે આવું નથી બોલ્યા કે હું પુસ્તક છું, આવું બોલ્યા છો કોઈ દિવસ? તો તમારો મિત્ર તમને તાત્કાલિક મરોલી લઈ જાય, હું પુસ્તક છું કહો. બધું આત્માથી અભિન્ન જ છે ને આખું જગત. હા હા, એ જગત અનાત્મા કહેવાય? હા કહેવાય ને, બધું આત્માથી પ્રકાશે છે, આત્માથી અભિન્ન છે, બધું આનું આત્મામાં અસ્તિત્વ છે, તો પછી જગતમાં આત્મબુદ્ધિ કેમ નથી થતી? એ અનાત્મા જ છે ને. હા, અનાત્મા છે, તે એ અનાત્મામાં આત્મબુદ્ધિ કેમ ના થઈ? અને તમે આ પંચકોષને જ લઈને બેઠા છો, આ જગતને અંતર્ગત જ છે. સમજાય છે હું શું કહું છું? જ્યારે આત્માનાત્માની વિવેકવાની વાત આવે ત્યારે તમે બાહ્ય જગત નથી બોલતા, ખાલી આ જ બોલો છો, શરીરત્રય કે પંચકોષ. કેમ? કારણ એટલું છે કે અહીંયા આત્મા ઉપલબ્ધ થયો છે, ઉપલબ્ધ થયો. આત્મા વ્યાપીને રહેવું એક વાત છે, અને આત્માનું ઉપલબ્ધ થવું, પ્રગટ થવું બીજી વાત છે. એમને સમજાયું, સૂર્યપ્રકાશ સમગ્ર જગતમાં ઉપલબ્ધ, સમગ્ર જગતને વ્યાપીને રહેલો છે, એના કારણે તો જગત પ્રકાશે છે. પરંતુ એ જગતની અંદર કેટલાક પદાર્થો એવા છે એમાં સૂર્ય પ્રગટ પણ થાય છે ને, એવા કેટલાક પણ. આપણી નવી ગાડીની સરફેસ જે હોય ત્યાં સૂર્ય અભિવ્યક્ત થાય, એ ગાડીનો ગ્લાસ હોય એમાં અભિવ્યક્ત થાય, એ ગાડીના પેલા હોય છે ને સાઈડ ગ્લાસીસ મિરર, એમાં અભિવ્યક્ત થઈ શકે. અહીં બહાર જ પેલી જમીન પણ છે ચારે બાજુ, એ જમીને સૂર્યપ્રકાશથી પ્રકાશે છે, આ આખી કાર પણ સૂર્યપ્રકાશથી પ્રકાશે છે, પરંતુ સાથે સાથે એ ગાડીના કેટલાક અંગ એવા છે કે જેમાં સૂર્ય પ્રગટ થાય છે. જ્યાં પ્રગટ થાય ને ત્યાં મિસ્ટેકના ચાન્સીસ છે, મિસ્ટેક.
आत्मा अंतकरणमां प्रगट थयो अहमना रूपमां, अने आत्मा विशेना अज्ञानने कारणे ए ज्यां प्रगट थयो एने ज मैं आत्मा कही दीधो। प्रगट थवो जोईए, खाली बधुं एनाथी प्रकाशित थाय छे, बधुं एनाथी अभिन्न छे ए एक वस्तु छे, परंतु जे प्रकाशित थाय त्यां जई अभिव्यक्त थयो अंतकरण वगैरह ने कारणे, अने अभिव्यक्त थई ने पछी अज्ञान ने कारणे ए अंतकरण ने ज आत्मा कहेवाय लाग्यो, अने पछी ए अंतकरण समग्र शरीर में व्यापी गयो, अहंकार समग्र शरीर में व्यापी गयो, चिदाभास व्यापी गयो, माटे शरीर ने आत्मा कही दीधो। अने आ रीते आ त्रण शरीरो जे छे, कारण शरीर में तो पहलेथी ज छे, एटले तो अज्ञान कह्युं, अज्ञान ने कारण ये कारण शरीर जे पण छे एने ज आत्मा, पण ए तो अव्यक्त छे एटले आपणे अत्यारे वात नथी करता, परंतु ज्यारे प्रगट थयो कारण शरीर माथी सूक्ष्म शरीर बन्यू एटले सूक्ष्म शरीर ने अहम कहेवा लाग्यो, दैट्स इट। कारण शरीर ने आत्मा कहेवू ए जीवत छे पण अव्यक्त अवस्थामां छे, सूक्ष्म शरीर ने अहम कहेवू ए जीवपणू छे, अने आ स्थूल शरीर में सूक्ष्म शरीर व्यापी गयेलू छे माटे स्थूल शरीर ने आत्मा कही देव। आ रीते त्रणे शरीरों में आत्मबुद्धि आवी छे, बाह्य जगतनी अंदर आ वास्तव में आत्मबुद्धि नथी आवी, कारण के आ शरीर थी बाहर आत्मा प्रगट नथी थयो, आत्मा थी प्रकाशित छे, आत्मा थी अभिन्न छे बधी वस्तु। शुं तमारा आत्मा स्वामी जी नारायणी नमोस्तुते छे, बीजुं कशुं नथी। एटले वास्तवनी अंदर कहेवानो आशय एवो छे मारो, જ્યાં પ્રગટ થાય ને ત્યાં પછી આ શક્યતા છે ભૂલ થવાની, અને એ રીતે આ ત્રણ શરીરોની અંદર જેને આપણે પંચકોષ કહીએ છીએ એ વાસ્તવમાં એ અનાત્મા જે છે, સમગ્ર અનાત્મા પ્રપંચ નહીં પરંતુ એ ત્રણ શરીરો કે પંચકોષરૂપી અનાત્મા જે છે એમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એ અવિવેક થઈ ગયેલો છે, અને માટે આત્માનાત્મા વિવેકની અંદર આ શરીરત્રય આત્મા વચ્ચેનો વિવેક અથવા તો પંચકોષ આત્મા વચ્ચેના વિવેકની જરૂર છે, નહીં કે સમગ્ર જગત અને આત્માના વિવેકની જરૂર, કારણ કે જગતની અંદર શરીરની બહારના જગતની અંદર આત્મબુદ્ધિ થયેલી નથી, બસ આ એનો આન્સર છે। એટલે આ રીતે શરીરના અત્યંત અભિન્ન તો છે જ, અને શરીરમાં એની ઉપલબ્ધિ છે, અને એને કારણે એ આ તાદાત્મ્યનું અવિવેકનું એ એ કારણ બની જાય છે શરીરો, અને એને કારણે આ શરીર આત્મા સચ્ચિદાનંદ હોવા છતાં પણ હું આ શરીરને આત્મા કહું છું, એટલે કે શરીરને આત્મા કહેવા રૂપી ભૂલ કરું છું, અને કહેવાય સેલ્ફ અભિમાન શબ્દ વાપરીએ છીએ આપણે, શરીર અભિમાન દેહાભિમાન એવું કહીએ છીએ, અભિમાન એટલે આ તાદાત્મ્ય, તાદાત્મ્ય એટલે શરીરને આત્મા કહેવો, શરીરને અહમ કહેવો, શરીર તો અહમનો વિષય છે, અહમના જ્ઞાનનો વિષય છે, એને બદલે શરીરને જ અહમ કહેવું, પછી પ્રાણ છું ને મન છું બધું એમાં આવી ગયું, અને એના કારણે આ શરીરો જે છે અથવા પંચકોષ જે છે એને જાણે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ હતું એને ઢાંકી દીધું, આ રીતે દેહાભિમાનને કારણે, નહીં કે વાસ્તવમાં ખરેખર પંચકોષ એ પેલા બ્લેન્કેટ જેમ શરીરને ઢાંકે એવી રીતે આ પંચકોષ આત્માને ઢાંકે એવું નથી। ચાલો હવે આગળ જઈએ છીએ, થોડું પછી જોઈશું। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्।